नमस्कार, आप जो रहा छो आईसीबी न्यूज। वडोदरा शहर में आज रोज संतो तथा धर्माश्रीओ द्वारा एक आवेदन पत्र कलेक्टरशी ने आपवामां आव्युं छे। जेम के आपणे सौ जाणीए छीए के द्वारका में पूज्य मुरारी बापू पर हुमला करवानो एक प्रयास करवामां आव्यो हतो, तेने लईने धर्म जगत खूब ज आहत थयुं छे अने ठेर ठेर आ मामले कार्यवाही करवानी मांग लोको द्वारा करवामां आवी रही छे। त्यारे वडोदरा शहर में पण आ मामले एक दुखनी लागणी संतो द्वारा व्यक्त करवामां आवी छे। सनातन धर्म तथा सनातन धर्मना आचार्यों तथा संतश्रीओ पर सोशियल मीडिया तथा अन्य माध्यमों द्वारा जी रीते दुष्टता भर्या आक्षेपों करवामां आवे छे, अभद्र टिप्पणी तेमना पर करवामां आवे छे, साथे साथे हवे तो हुमलानी घटना पण घटी छे। आपने जणावी दीए कि परम पूज्य मुरारी बापू पर हुमलानो प्रयास जी रीते द्वारकामां थयो तेना बाद समग्र धर्म जगत दुखनी लागणीनो अनुभव करी रह्यु छे। आ मामले कार्यवाही करवामां आवे, संतोने सुरक्षा आपवामां आवे तेवी मांग ज्यारे करवामां आवी रही छे, त्यारे वडोदरा शहेरना संतो द्वारा पण आ मामले कलेक्टरશ્રીને आवेदन पत्र पाठवामां आव्युं हतुं। અમે માનસિક કલેક્ટર કચેરી આવ્યા છીએ અને આ સનાતન ધર્મનું આજે દિન પ્રતિદિન એના પર પ્રહારો થતા આવ્યા છે, એ પ્રહારો અટકે અને એનું રક્ષણ થાય એ માટે અમારા સાધુ સંતો મહંતો અને કથાકારોની માંગણી છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે આવેદન પત્ર આપવા બાપુ પર હુમલો થયો કેટલું યોગ્ય માનો છો સાધુ સંતો પર આ રીતના હુમલાનો પ્રયાસ થયો? બાપુ પરનો જે હુમલો છે એ ખરેખર દુઃખજનક છે અને એના સુધી આ દિવસ સુધી પરિણામ નથી આવ્યું, એનાથી વધારે દુઃખનું કારણ છે। દ્વારકામાં પૂજ્ય શ્રી મોરારી બાપુ ઉપર જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાં હુમલાનો પ્રયાસ જે થયો એને કારણે પૂરા ધર્મ જગતમાં આ ઘા ધર્મ જગત ઉપર છે અને ધર્મપ્રેમી જનતાને ઘણું ભારોભાર દુઃખ થયું છે, રોષ વ્યાપ્યો છે। માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે આવી ઘટનાઓ ન બને, સનાતન ધર્મની રક્ષા થાય, સાધુ સંતોના પૂજન કરવાના હોય તેને બદલે આવા પ્રસંગો બને એ યોગ્ય નથી। આગળનું આપનું શું વલણ હશે? આપની માંગણી નહીં સંતોષ થતો, તમારી માંગણી જે છે રોગ લાગી જાય સાધુ ઉપર જે અત્યાચાર છે, તો આપણી માંગણી જે છે એ રોગ નહીં લાગે તો આપણું આગળનું વલણ શું રહેશે? કારણ કે અવારનવાર આવા ઘટનાઓ બની રહી છે। હા, અવારનવાર આવી ઘટના બની રહી છે તો એ તો સમાજ જ નક્કી કરશે ને।